દિવાળીની ખરીદીમાં આપ મશગુલ હોવ અને તેનો લાભ કોઈ અપરાધી ન લઈ જાય તેનું ધ્યાન રાખજો, કારણ કે ભીડભાડવાળી જગ્યાઓ અને બજારોમાં અસામાજિક તત્વો અને ચોરોની નજર સતત તમારા પર હશે, એટલે જ આવા તત્વોથી બચીને રહેવા પોલીસે શરૂ કરી છે સાવધાન રહેવાની પાઠશાળા। ध्यान हट्यू मोबाइल गयो, खरीदी मा ध्यान बैग माथी वस्तु अंतर्धान। बहन खरीदी मा मशगूल अने अहीं बाड़क गुम। आ अमदावाद ना भद्र खाते भरातु बजार। તહેવારોની સિઝન શરૂ થતાં જ બજારોમાં આવી ભીડ જોવા મળતી હોય છે। આ ભીડમાં લોકો ખરીદીમાં એટલા તો મશગુલ થઈ જાય છે કે તેમનો સામાન કે બાળકો ક્યાં છે તેનું પણ ધ્યાન રહેતું નથી। બજારમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકોની આ જ ગફલતનો લાભ ગઠિયાઓ ઉઠાવે છે અને તેમની કિંમતી વસ્તુઓ પર હાથ ફેરો કરે છે। આવા તત્વોથી નાગરિકોને બચાવવા માટે અમદાવાદ પોલીસે એક ખાસ પ્રયાસ કર્યો। લાલ દરવાજા વિસ્તારમાં પોલીસે જાતે બે ધ્યાન લોકોના મોબાઈલ તેમના ખિસ્સામાંથી સેરવી લીધા। ખરીદીમાં મસ્ત બનેલા ગ્રાહકોની બેગ ખોલીને તેમાંથી વસ્તુઓ કાઢી લીધી। હદ તો ત્યારે થઈ ગઈ કે લોકો ખરીદીમાં એટલા વ્યસ્ત હોય છે કે તેમના બાળકોનું ધ્યાન સુધા તેમને નથી હોતું। ના મને મેં દેખ્યું હતું કે આ ભાઈએ ઉઠાવ્યો એટલે તાત્કાલિક મને ખબર પડી, હું મારા બાજુમાં જ ઊભો હતો પણ હું આવતા આવતા મારા વાર લાગી ગયો। એમ પોતાના વસ્તુનું ધ્યાન રાખવું એ તો જરૂરી જ છે અને આજુબાજુ બી જોતા રહેવું કે કોઈ આપણા બાળકને બી ના લઈ જાય, પર્સને બધું સાચવવું તો પડે। હા, એવી રીતે ખરીદીમાં અમુક ટાઈમ ધ્યાન રહેતું નથી, કેમ કે અમે મશગુલ હોઈએ, કેમ કે છોકરો આંગળી રમતા હોય, એમની ધ્યાન એમના ત્યાં બધું એમની વસ્તુ ઉપર હોય, કેમ કે એમના કપડાં હોય એવું એના કપડાં ઉપર એનું ધ્યાન હોય, ત્યાં ગાડી હોય છે એટલે ખરીદીમાં ધ્યાન રહેતું નથી હોતું। શું લોકોએ ચેતવવાની જરૂર છે, કારણ કે આ રીતના બાળક હોય કે પોતાની કિંમતી ચીજ વસ્તુ જતી રહેતી હોય? હા, એમને ચેતવવાની જરૂર તો છે જ, કેમ કે આપણું ધ્યાન એકચ્યુઅલી આપણી વસ્તુ ઉપર જે લેવાનું હોય એના ઉપર હોય છે અને આપણે ધ્યાન રાખવું જોઈએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ કારંજ પોલીસે ચોર બની લોકોને ચેતવ્યા। આવું કરવા પાછળનો હેતુ આવનારી ઉપાધિથી ખરીદી કરવા આવતા લોકોને સચેત કરવાનો અને બચાવવાનો છે। દર વર્ષે ભીડભાડવાળા લાલ દરવાજા વિસ્તારમાં અનેક ગ્રાહકો પાકીટમારો અને મોબાઈલની ચોરી કરતા શખ્સોનો શિકાર બનતા હોય છે, ત્યારે આ વર્ષે પોલીસે વધુ સક્રિયતા દર્શાવી છે। ચોરીની ઘટનાને અંજામ મળતા રોકવાનો પ્રયાસ કર્યો। મિત્રોના સપોર્ટથી આજે લાઈવ ડેમો કરવામાં આવેલો છે, જેમાં આપણે 20-એક મિનિટમાં 3 બાળકોને આપણે એમના વાલીથી છૂટા પાડી અને લગભગ 5-5 મિનિટ એમને વધવા દીધેલા, તો એના ઉપરથી આપ અને પબ્લિકને પણ ધ્યાન આવશે કે ભાઈ ખરેખર ખરીદીમાં એટલા મશગુલ હોય છે કે એમના બાળકોનું ધ્યાન નથી હોતું। બાકી જે મોબાઈલ છે, પર્સ છે, એ આ ભીડમાં પડી જાય, ગુમ થઈ જાય, કોઈ ચોરી કરી જાય, એના બનાવો બનતા રહેતા હોય છે, કારણ કે જે જ્યાં ભીડ હોય ત્યાં એ લોકોને હાથ સાફ કરવાનો મોકો મળતો હોય છે। પોલીસ સતત પેટ્રોલિંગમાં હોય છે પણ ભીડ એટલી અતિશય હોય છે અને દરેકની ચોરને પકડી લેવો એ એટલું પોસિબલ નથી હોતું, તો આ બધા બનાવો ન બને એના માટે અવેરનેસ માટે સતત પોલીસ આ કામ કરતી હોય છે। પોલીસનો પ્રયાસ સરાહનીય છે, લગભગ દર વર્ષે આવો પ્રયાસ પોલીસ કરતી રહે છે, તેમ છતાં કેટલાક લોકો બેધ્યાનપણે ખરીદી કરતા રહે છે અને પોતાનો સામાન ગુમાવવાનો વારો આવે છે। તમે પણ જો આ જ રીતે ખરીદી કરતા હોવ તો આ પ્રયાસ જોયા પછી વધુ સતર્ક રહો તો પોલીસની મહેનત લેખે લાગે અને તમે પણ નુકસાનથી બચી શકો। હાલ તો કારંજ પોલીસ દ્વારા અહીં લાલ દરવાજામાં ખરીદી કરવા આવતા જે ગ્રાહકો હોય છે તેમના જે પર્સ હોય કે અથવા મોબાઈલ હોય છે તે લઈ લેતા હોય છે, આખો એક લાઈવ ડેમો કરી અને ગ્રાહકને એક ચેતવતા હોય છે કે પોતાના કિંમતી ચીજ વસ્તુ અને બાળકોનું ખાસ તેમને ધ્યાન રાખવું જરૂરી છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।